અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલની માંગ સાથે મોડાસા કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ દ્વારા પ્રતિક ધરણા કરવામાં આવ્યા છે. કોંગી ધારાસભ્યો અને કાર્યકરો દ્વારા પ્રતિક ધરણા શરૂ કરાયા છે. કોંગી જસુ પટેલનો સરકાર પર આક્ષેપ કરાયો છે. જિલ્લામાં કોંગ્રેસના 3 ધારાસભ્યોના કારણે સરકાર અન્યાય કરી રહી છે. સિવિલના અભાવે જિલ્લાના લોકોના નિર્દોષ લોકોના મોત નિપજ્યા હોવાના થયા આક્ષેપ. કોંગ્રેસ ધારાસભ્ય અને કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. 40 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી. તંત્ર દ્વારા મંજૂરી નહીં આપવા છતાં ધરણા યોજાતા કાર્યવાહી કરાઈ. અરવલ્લીમાં સિવિલ હોસ્પિટલની માંગણી સાથે મોડાસા કલેક્ટર કચેરી ખામે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. કોંગી ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રતિક ધરણા કરાયા. કોંગી જસુ પટેલે સરકાર પર આક્ષેપ પણ લગાવ્યા. તંત્ર દ્વારા મંજૂરી નહીં આપવા છતાં ધરણા યોજાતા કાર્યવાહી કરાઈ. વૈભવ રાઠોડ, જીટીવી ન્યૂઝ, અરવલ્લી. અને ભારતના નાગરિકોના આરોગ્યની સગવડ, શિક્ષણની સગવડ, તેમના રહેવા ખાવાની સગવડ એ કરવાની જવાબદારી આ દેશના વડાપ્રધાન તો એટલો બધો ભણગો મારે છે, ખામ દૂધ ચલાવું છું. ત્યારે મારે એમને કહેવું છે કે તમે આવો બહાર અને બોલો આ રાજ્યની અને અરવલ્લી જિલ્લાની શું પરિસ્થિતિ છે. આ જિલ્લામાં આરોગ્ય માટે જેટલા બી કેસ બહાર ગયા છે એમાં એક પણ જીવતો પાછો આવ્યો નથી. ત્યારે અમે સિવિલ હોસ્પિટલે માગીએ છીએ, અમને મળવી જોઈએ. જો અમને સિવિલ હોસ્પિટલ વિશે કોઈ માહિતી નહીં મળે, સિવિલ હોસ્પિટલ ક્યારે બનશે એની અમને કોઈ ખબર અત્યારે નહીં આપવામાં આવે, તો અમે ગાંધી ચીજા માર્ગે ઉપવાસ ઉપર પ્રતિક ધરણા કરી અને અમારે દેખાવો પ્રદર્શન કરીશું. આજે સિવિલ હોસ્પિટલ વગર આ અરવલ્લી જિલ્લાની 11 લાખ પ્રજા આજે મુશ્કેલીમાં મુકાઈ છે. આપ જાણો છો તેમ દિવસે ને દિવસે કોરોના વાયરસના કારણે લોકો રોગચાળામાં ફસાયા છે. 25 થી વધુ માણસોના મૃત્યુ થયા છે. 250 થી ઉપર માણસો આજે કોરોના અસરગ્રસ્ત છે. એ બાબતની અંદર પણ અહીંયા આજે સગવડ પણ નથી, ત્યારે આ જિલ્લાની અંદર બીજા જિલ્લાની અંદર જ્યારે દર્દીઓને ખસેડવા પડે છે ત્યારે ખૂબ મુશ્કેલી આ પ્રજા અનુભવી છે. માટે અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે અહીંયા આ જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બનાવે, એના માટે જે જમીન સંપાદન કરી હોય તે કરે, જે બજેટ ફાળવું હોય તે બજેટ ફાળવે. આજે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ કોંગ્રેસના અગ્રણી આગેવાનો સાથે અમે સરકારશ્રીએ તંત્રને આજે અમે પરમિશન માગી હતી પ્રતિક ધરણા માટેની, પણ અમને પ્રતિક ધરણાની પરમિશન પણ આપવામાં નથી આવી.